आपने ये अंका ने वाला ना कहना ये व्यक्ति ने गुलाम था गुलाम शब्द तो करो के भाई आधीन थी ने रो आपने स्वच्छंद जीवु छे के आधीनता राखी छे स्वच्छंद जीवु हो ने तो मोक्ष नहीं जवाय आधीनता वाला नु मोक्ष थाय अगर रहसे नी स्वच्छंद वाला मोक्ष थावन थसे ने कोई काळ એટલે આધીનતા થઈ શું તો મોક્ષ થાય આપણે રહેશે નહીં આપણે મોક્ષે જવું છે સંસારમાં ફરવું છે નક્કી કરો તો મોક્ષે જનારો આધીન થાય દાદા કે છે ને અમને અમારા બધા ફોલોવર્સનો હું શિષ્ય છું હું તો આખી દુનિયાનો શિષ્ય છું બોલો પોતે ગુરુ થતા નથી શિષ્ય બનાવતા નથી તો શિષ્યના શિષ્ય થઈને રહે છે બરાબર આ મોક્ષે જનારા લખાણની વાત કરે છે એટલે આપણે આમ નક્કી કરો કોઈને દુઃખ ના થાય પેલું નક્કી કરો કે વાણીથી વિચારથી વર્તનથી કસાયથી અહંકારથી કોઈને દુઃખ આપવું નથી બરાબર અને અપાઈ જાય ને તો રોજ રાત્રે 10 મિનિટ બેસવાનું કે આજે કોને દુઃખ અપાવ્યું હૃદયથી ખૂબ પસ્તાવો કરો કે હે વિતરાગ ભગવાન મારાથી આ કસાય થયા તેને દુઃખ પસાડ્યું માફી માંગુ મને ક્ષમા કરો આવી ભૂલ ન કરવાની મને શક્તિ આપો બરાબર સમજાય છે હા સમજાય છે ધીમે ધીમે બહુ પસ્તાવો લેશો તો એક એક પળ ઓછું થતું જશે બરાબર અને દાદા ભગવાન પુસ્તકો વાંચશો ને દાદા આ સોલ્યુશન આપ્યું છે કેવી રીતે જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા કે જેથી કરીને આપણા ગુના ધોવાતા જાય અને નવા કર્મો ના બધા ચાવીઓ મળે આપણને બરાબર જય સચિદાનંદ.